હેલો હલો હલો વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર તો આજે આપણે નવા બુક રિવ્યુ સાથે આજે જે બુકનો રિવ્યૂ કરવાનો છે એ યુવા એનસીઆરટી સિરીઝની જે બુક બાકી હતી એનો રિવ્યૂ બાકી હતો તમે એક એ કરી નાખીએ કે ઓલરેડી ચાર બુકનો રિવ્યૂ કરી ચૂક્યો છું તો હવે આજે જે બુકનો રિવ્યૂ કરવાનો છે એ છે એનસીઆરટી સિરીઝની વિજ્ઞાન અને ટેકનોલોજી પછી છે ભારતનો સાંસ્કૃતિક વારસો અને પછી છે ભારતીય અર્થતંત્ર તો આ ત્રણ બુકનો આજે આપણે રિવ્યૂ કરવાના છે તો સમયને બગાડતા ફટાફટથી રિવ્યૂ ચાલુ કરીએ સૌથી પહેલી બુક છે વિજ્ઞાન અને ટેકનોલોજી એનસીઆરટી અધાર્થ વિજ્ઞાન ટેકનોલોજી પહેલાં તોના પેજીસ જોઈએ આપણે પેજીસ આના છે ઓલમોસ્ટ વન સેવન્ટી ફાઇવ જેટલા પેજીસ છે એટલે નાનાકડે એવી બુક છે બરાબર વિજ્ઞાન ટેકનોલોજી માટે તો જોઈએ આની અંદર શું કન્ટેન્ટ છે અને અનુક્રમણિકામાં શું આપેલું છે પહેલાં તો આ એનસીઆરટીમાંથી આ પાઠમાંથી અને આ જગ્યાએથી લીધેલું છે સંપૂર્ણ પ્રકરણ જો આની અંદર છે ભારતીય વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે યોગદાન ઉર્જા પરમાણુ ટેકનોલોજી માહિતી સંચાર બાયોટેકનોલોજી નેનો અવકાશ અને સંરક્ષણ આટલું આપેલું છે તો એનું અનુક્રમણિક આખી છે કે ક્યાં કયું આપેલું છે તો નિરાતે હાઈ એચડી ક્વોલિટીમાં આની સ્ક્રીનશોટ લઈ શકો તમે બરાબર જ્યાં ચાર્ટ ઇન્ડેક્સ આપેલ છે ત્યાં આપેલ છે વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે ભારતનું યોગદાન જે જીપીએસસીનું પણ એક સિલેબસનો પાર્ટ છે તો એ અહીંયા શરૂઆતમાં આપેલું છે પછીથી અલગ અલગ વૈજ્ઞાનિકો આપેલી છે કે આ વૈજ્ઞાનિકનું આ ક્ષેત્ર આટલું યોગદાન પછી છેલ્લે જેમ વન નાઇના એમસીક્યુ પછી ઉર્જા ઉર્જા વિશે ઘણા બધા ચેપ્ટર્સ આમાં કવર થઈ જાય છે જેનસીઆરટી જીસીઆરટી થઈને ઉર્જા એમપી ચેપ્ટર છે બિન પરંપરાગત ઉર્જા છે જે રિન્યુએબલ એનર્જી છે જેની અંદર જૈવભાર પવન ઉર્જા કઈ રીતના સોલર કઈ રીતના આકૃતિ સાથે આપેલું છે અહીંયા બરાબર કોલસાના જે પ્રકાર છે અલગ અલગ પ્રકારને અહીંયા આપી દીધા છે અમુક આ તો વિજ્ઞાન અને ટેકનોલોજી છે એ એક ક્યારેક અમુક આપણે વિજ્ઞાન સામાન્ય વિજ્ઞાનનો પાર્ટ છે એ પણ આની અંદર કવર થઈએ છીએ જો આ છે એ પેટ્રોલ નિષંધન વિભાગીય નિષન પદ્ધતિની લીધે એ આખું આપી દીધેલું છે આની અંદર પછી ઉર્જા પતિ એટલે છેલ્લે એનું પ્રશ્ન પછી પરમાણુ ટેકનોલોજી છે એ પણ એક ટેકનોલોજીનો પાર્ટ છે આ સામાન્ય વિજ્ઞાનમાં આ વસ્તુ નથી કવર થતી ભાઈ ન્યુક્લિયર વિશે હમણાં મૂવી પણ એક ન્યુક્લિયર વિશે આઈએમપી છે તો આની અંદરથી પ્રશ્નો નીકળી શકે એવી સંભાવના છે કઈ રીતના થતું હોય છે પછી પરમાણો ટેકનોલોજી પછી છે માહિતી અને સંચાર મહત્વ એટલે કે આઈસીટી ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી છે જે વિજ્ઞાનના ટેકનોલોજી કોમ્પ્યુટર રિલેટેડ કહેવાય આમ તો થોડુંક જે ઘણીવાર આપણે જીપીએસસીમાં કોમ્પ્યુટરના પ્રશ્નો પૂછાયેલા જોઈએ તો એ કોમ્પ્યુટરના પ્રશ્નો છે એ આની અંદરથી હોય આઈસીટીની અંદરથી જો આ બધી કોમ્પ્યુટરનું હોય છે અને આરએફઆઈડીને એવું બધું ટ્રેકિંગને એ બધું પૂછાય એ બધું આનો પાર્ટ છે એટલે એ કોમ્પ્યુટરનો થોડોક પાર્ટ કહી શકાય આમ તો ઇન્ટરનેટ જો આર આરએફઆઈડી વિશે એક પ્રશ્ન પૂછાણો તો આની બધા જીપીએસસીમાં તો એ આ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ વિશે પણ અહીંયા માહિતી આપેલી એનસીઆરટીમાં આપેલી છે વાળી માહિતી પછી આ બધી આ કોમ્પ્યુટરનો અમુક પાર્ટ કે આખો કોમ્પ્યુટર તો નહીં શોર્ટ કે એવું બધું વર્ડ એક્સેલ ના આવે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી એટલે તમે સમજી ગયા કે સાયબર સાયબર સિક્યુરિટી એ બધી વસ્તુઓની અંદર સ્પાયર બૌદ્ધિક સંપેતા છે ઇન્ટરનેશનલ પ્રેપુરઇટ આ મેન્સમાં પણ ઘણીવાર પ્રશ્નો હોય છે આના સોરી બરાબર તો પછી બાયોટેકનોલોજી છે એ પણ એક અગત્યનું ચેપ્ટર છે જે

આદિત્ય હેલ્લો નમણાતું જે સૂર્યને તો એવાળું પણ અહીંયા આપ્યું કયું સેટેલાઇટ હતું કઈ રીતના જાય છે બધું પછી સંરક્ષણ ક્ષેત્ર આઈ થિંક હશે સંરક્ષણ ક્ષેત્ર ડિફેન્સ સેક્ટર છે પણ આઈએમપી છે આમાં તો મોસ્ટ ઓફ કરંટ રિલેટેડ જે ઇક્વિપમેન્ટ હોય એ કરી લેવાનું પણ એકવાર નોર્મલ કે ભાઈ ક્યારે ડિફેન્સની સ્થાપના ક્યારે થઈ શું છે એ બધું અહીંથી આપણે મળી રહ્યું ડિસ્ટોયર છે કઈ રીતના છે આઈએનએસ બધા કલવરીના હતા તેને બધું એ અને છેલ્લે પરિશિષ્ટ છે એની અંદર અલગ અલગ નોબલ વિજેતા કોણ છે ભૌતિક તે પછી ગુજરાતી અગ્રણી સંશોધન પ્રયોગશાળાને એ બધીનું ક્યાં આવેલ છે એનું નામ આપેલ છે બધી અને અલગ અલગ પુરસ્કાર વિજ્ઞાન ટેકનોલોજી રિલેટેડ આપતા હોય પુરસ્કારો છે અને પછી પ્રાથમિક માહિતી છે ઈસરોના ચેરમેન કોણ હતા ડીઆરડીઓ ના ચેરમેન કોણ છે હવે આપણે જોઈએ બીજી બુક નો રિવ્યુ હવે આપણી પાસે જે બુક છે જે ભારતનો સાંસ્કૃતિક વારસો તો આ એક કલરિંગ બુક છે કેમ કે ભારતનો સાંસ્કૃતિક વારસોમાં અલગ અલગ ઇમેજીસ ને આપેલું હોય તો એ લોકોએ કલરિંગ બુક બનાવી છે તો આ એના છે ઇન્ડેક્સ કેટલા ચેપ્ટરનો સમાવેશ થાય છે ઓલમોસ્ટ ભારતની સંસ્કૃતિ વારસો તો ઇનફ મોર દેન ઇનફી જીપીએસસી માટે પણ થઈ જાય બરાબર આ અલગ અલગ ડિટેલમાં એણે અનુક્રમ લીખ આપેલ છે જ્યાં ઇન્ડેક્સ છે તે ઇન્ડેક્સ આપેલું છે હવે પહેલાં તો સામાન્ય પરિચય આપી દીધો છે કે ભારતીય સંસ્કૃતિ કઈ રીતના છે એનો સામાન્ય પરિચય શું છે વિદેશી પ્ર ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કઈ રીતના થયો દક્ષિણ પૂર્વ એશિયામાં કોરિયામાં શ્રીલંકામાં એ જોવાનું પછી કંબોડિયામાં જે આને હમણાં હજુ ઓલું મેળવ્યું છે આઠની અજાયબી તરીકે કોટવાર મંદિર પછી ભારતીય સિક્કા એક અભ્યાસ છે કે ભાઈ અલગ અલગ સિક્કા ક્યાંથી મળી રહેવાના એ બધા વિષય છે બરાબર પછી વાસ્તુકળા આ એક આઈએમપી છે કેમ કે વાસ્તુકળાની અંદરથી જો એનસીઆરટી સિસ્ટમ કેટલા ચેપ્ટર કવર થઈ જાય છે આર્કિટેક્ચરના પ્રશ્નો પૂછાતા રહેતા હોય છે વાસ્તુકળામાં બધી આવી જાય છે કે ભાઈ પ્રાચીન વાસ્તુકળા પછીથી મૌર્યકાળીન કયું થઈ ગયું પછી આવી રીતના બધું સ્તૂપ વિશે છે મંદિર વાસ્તુ કળા છે અને અલગ અલગ શૈલી નાગર અને પછી એની સબ શૈલી છે વિજયનગર શૈલી છે લેપાક્ષી મંદિર વિરૂપાક્ષ પછી અંકોટવાર મંદિર છે આ નવી વાત કે આ ત્રણ શૈલીનું કોષ્ટક આપ દીધું છે અહિયાં ખૂબ મોટું ચેપ્ટર છે વાસ્તુકળા એની અંદરથી ક્યુ પણ ખાસા એવા પૂછાઈ ગયા એટલે તમને આઈડિયા આવે કે ભાઈ ક્યાંમાંથી વધારે કરવા જેવું છે કેમ કે જેના પીવાયક્યુ પૂછાઈ ગયા એટલે આઈડિયા આવે કે ભાઈ આનમાંથી વધારે પૂછે છે પછી મૂર્તિ કળા મૂર્તિ કળા પણ ખાસ એમપી છે અલગ અલગ મૂર્તિઓ જે ગાંધારને શૈલીની અલગ અલગ મૂર્તિઓ છે બુદ્ધ ભગવાનની મૂર્તિઓ વિશે અહીંયા કે આ પથ્થરમાંથી શું છે બધી જો આ બધી યક્ષની મૂર્તિ છે અહીંયા જે મૂર્તિ કલામાં ગાંધાર શૈલીની મૂર્તિ છે અમરાવતી શૈલીની મૂર્તિ છે ગુપ્તકાલીન મૂર્તિ છે પ્રશ્નો મેન્સ માટે પણ ઓલમોસ્ટ ઇનફ છે પણ ક્લાસ થ્રી માટે આટલી જરૂર જાડી ના કરો તો ચાલે આ જીપીએસસી માટે એમ ચાલે ને જો તમારો હોય કે ભાઈ મારે સાંસ્કૃતિક વારસા ખીધી કરવો જ છે તો અકર નાખે આની બહાર તો પછી કંઈ જવાનું છે નહીં ભારતીય ચિત્રકળા પણ ખૂબ એમપી છે ચિત્રકળામાંથી અવારનવાર પ્રશ્નો હોય જ છે કે આ ચિત્રકળા ક્યાં નોર્મલ ક્લાસ થ્રીમાં કે આ ચિત્રકલા ક્યાંની છે અને એમાં એનું બે ત્રણ વાક્ય આપ્યું હોય કે એ ચિત્રકલા વિશે સમજાવો કે એ ચિત્રકલામાં ખોટું સાચું વિધાન જણાવો ગઢવાલ શૈલી છે અલગ નકશા સ્વરૂપ આપી દેલું છે આજે આપણે યુવાની જે બીજી એક બુક છે સાંસ્કૃતિક વારસો એ એ બધું તો એનસીઆરટી જીસીઆરટીમાંથી જ બનાવેલું એને પણ આ પ્રોપર એનસીઆરટી જીસીઆરટીમાંથી જ એના સિવાય બહારનું નથી એટલે આ થોડીક બુક તમને એના કમ્પેરમાં નાની થઈ એટલે તમને મજા આવે કે ભાઈ રિવિઝન ફટાફટ કરી શકાય એની અંદર એટલું બધું હસ્તકળા આવી ગયું આના પેજીસની વાત કરતા ભૂલી ગયો તો પછી આપણે છેલ્લે જોઈ લઈએ કેટલા પેજીસ છે સંગીત કળા પણ આઈએમપી છે સંગીત કળા પણ ચિત્રકળા સંગીત કળા આ કળામાંથી ઘણા પ્રશ્નો નીકળતા રહેતા હોય છે કે અલગ અલગ શૈલી પૂછે કર્ણાટકી શાસ્ત્રીય શૈલી પછી કે કયું વાદન હોય છે જો આમાંથી ઘણા કળા પૂછાયેલા પ્રશ્નો ખૂબ વધારે છે એટલે આઈડિયા આવી જાય કે આની અંદર છે નૃત્ય કળા પણ આઈએમપી છે કેમ કે અલગ અલગ નૃત્યો કોની સાથે કોણ સંકળાયેલ છે આ બધી કળાઓ છે ખૂબ આઈએમપી છે એ તો જીપીએસ સેવાનો પ્રશ્ન પૂછતી રહેતી હોય છે આની અંદર પછી નાટ્યકલા છે એની અંદરથી ક્યારેક પૂછે કે ભાઈ છે સાહિત્ય છે સાહિત્ય તો નોર્મલ આપણે વેદથી શરૂઆત કરે છે અને પછી ઉપનિષદો બૌદ્ધ સાહિત્ય જૈન સાહિત્ય પછી અલગ અલગ જે ગુજરાતી સાહિત્ય તો આપણે અલગથી કરવું પડે ધર્મ અને દર્શનશાસ્ત્ર ફિલોસોફી માટે કયું હિન્દુ ધર્મ આમાંથી મેન્સમાં ઘણી પ્રશ્ન પૂછાય છે કે ભાઈ આ ધર્મ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ વિશે શું અલગ વિચારધારા ધરાવે છે ને એવું બધું પૂછી શકે ભારતમાં ધર્મ અને ટેકનોલોજી પ્રાચીન ભારતનો વિજ્ઞાન ટેકનોલોજીનો કઈ રીતના ઉપયોગ થયો તો સુશ્રુત ચરક જેવા અલગ અલગ જે બ્રહ્મગુ આર્યભટ્ટ જેને પ્રાચીન ભારતના વૈજ્ઞાનિકો કહી શકાય એ તહેવારોને મેળા વિશે માહિતી છે કે તહેવાર ક્યારે અને એના મેળા વિશે હોય તો આ બધા ગુજરાતના મેળા પણ આ સમાવેશ કરી દીધા છે જનજાતિ સમૂહ વિશે છે આમાંથી પણ ક્યારેક પ્રશ્નો ઘણા પૂછાય કે આ જનજાતિ કોની સાથે સંકળાયેલ છે અને પછી વારસાનું જતન છે હેરિટેજ છે જે અલગ અલગ આપણે બંધારણમાં એના વિશે માહિતી આપેલી છે તો પછી છેલ્લે પરિશિષ્ટ પરિશિષ્ટની અંદર અલગ અલગ પ્રકારનું તમે જોઈ શકો કઈ કઈ વસ્તુ આપેલી છે મહત્વના તળાવો છે ગુજરાતની જાણીતી વાવ સંગ્રહાલયો ગુજરાતના કુંડ પણ આપ દીધા છે એમાં ગુજરાતના ભંડાર એટલે ગુજરાત ભારત બેનું મહત્વનું સૌપ્રથમ ગુજરાતી ફિલ્મો છે તો એ ભારતની ફિલ્મો વિશે સાંસ્કૃતિક વનો છે અને ચિત્ર અને ચિત્રકાર પ્રસિદ્ધ પુરસ્કાર છે મહત્વના મહેલ પેલેસ છે તો આ તો સાંસ્કૃતિક વારસાનો હવે આપણે જોઈએ ભારતીય અર્થતંત્ર બુક રીતે અત્યારે ભારતીય અર્થતંત્ર ભારતીય અર્થતંત્રની બુક છે એ કેટલી જાડી છે તો આપણે જોઈ લઈએ બુક છે ત્રણસો બ્યાસી પેજ દેવા છે એટલે જે યુવાની પેલી જાડી બુક છે અર્થતંત્રની બ્લુ ઉઠાવડી અત્યારે છે એ એના કરતાં તો આ ઓલમોસ્ટ સારી કહેવાય કે નાનું છે પણ આની અંદર જીસીઆરટી એનસીઆરટીનો સમાવેશ થાય એટલે આપણે બારનું કરવાની કોઈ જરૂર પડતી નથી બરાબર આ ચેપ્ટર છે અનુક્રમણિકા છે આનુપિકા આરામથી તમે લઈ શકો છો પછી આ એની છે અનુક્રમણિકા ડિટેલમાં કે કઈ બેંક રેટને પંચવ યોજનાઓ છે આ બધી વસ્તુ આપેલ છે પછી ટેબલ ઇન્ડેક્સ છે એ તમે તમારી રીતના આરામથી જોઈ શકો છો આપણે બુકનું કન્ટેન્ટ વિશે વાત કરીએ પહેલાં તો પ્રાથમિક સમજ છે અર્થતંત્રનો પરિચય આ એનું ફિગર ઇન્ડેક્સ પછી કઈ કઈ વિવિધ અર્થશાસ્ત્રીએ કઈ કઈ રીતના અર્થતંત્ર એકમલક્ષી સમગ્રલક્ષી કઈ છે એટલે તમને આઈડિયા આવે કે અર્થતંત્ર આ રીતના મૂડીવાદી છે મિશ્રિત છે સંગઠિત છે અર્થતંત્ર કેવા પ્રકારનું હોય છે જે તમને બેઝિક ઇન્ફોર્મેશન આપે પહેલાં ડાયરેક્ટ અર્થતંત્ર ચાલુ નથી આર્થિક વૃદ્ધિ અને વિકાસ શું છે આર્થિક વૃદ્ધિ શું છે વિકાસ શું છે એના વિશે આખી માહિતી આપી દીધી એટલે ધીરે ધીરે તમને અર્થતંત્ર વિશે લાઇન ટુ લાઇન જે રીતના એનસીઆરટી જીસીઆરટીમાં આપેલ છે એ રીતના છે માંગ પુરવઠો અને બજાર વ્યવસ્થા કે ભાઈ માંગ વધારે હોય તો પુરવઠો માંગ વધે એટલે એનો ભાવ વધે ને એ રીતના આખો એના બધા જે કાઉસ છે એને બધું આપેલું છે બરાબર સરસ સ્થિતિ સરસ ખર્ચ સ્થિતિ ઉત્પાદન વર્ગીકરણ છે સીમા માંગ પુરવઠો વધારે પછી રાષ્ટ્રીય આવક નેશનલમાં આપણે એક આઈએમપી ચેપ્ટર છે એને શીખવા જેવું છે કે ભાઈ કઈ રીતના આખો એનું થતું હોય છે એમાં ને બધું આની અંદર આવી જાય જીડીપી છે એનડીપી છે બધું આની આની અંદર અંદર તો એ પણ આપેલું છે મોનિટરી રાષ્ટ્રીય આવક ઇન્કમ પછી છે જીડીપી નોમિનલ જીડીપી કઈ રીતના હોય વ્યક્તિગત પર્સનલ ઇન્કમ શું છે બરાબર કારક ઉત્પાદ ફેક્ટર કોસ્ટ છે એ બધું કઈક વસ્તુ છે પછી એને પૂછાયેલો પ્રશ્નો પછી જે નાણો અને ફુગાવો મને ઇન્ફ્લેશન શું છે કે ભાઈ આવી રીતના જો સાટા પદ્ધતિ પહેલાં ઉપયોગ થાય એટલે અહીંયા આકૃતિ સહિત આવું આપી દીધું છે કે પહેલાં બદલામાં કંઈ આપતું પછી ધીરે ધીરે રૂપિયાનું ઇન્વેન્શન થયું પછી બહુ ત્યાં વધારે રૂપિયા હોય ત્યાં ફુગાવો થાય આ રીતના છે નાણું અને ફુગાવ વિશે આખું માહિતી આપી દીધેલી છે તમને બેન્કિંગ પ્રણાલી ખૂબ આઈએમપી છે આની અંદરથી ઘણા પ્રશ્નો પ્રશ્નોવાના જીપીએસસી તો પૂછતું જ રહી છે પણ ઓલમોસ્ટ બધી એક્ઝામ હોય જેમ કે રેપોરેટ રિવર્સ રેપોરેટ શું છે પછી લિક્વિડિટી રેશિયો શું છે બધું આરબીઆઈની નીતિઓ છે જે કરન્સી નોટ કઈ રીતના આરબીઆઈ જે નાણાંનું લેવડ દેવડ કરતી હોય છે જામીનગીરી અને નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાઇબિલિટી કેટલું હોય છે અને રેપોરેટિવ સેપોરેટ છે પછી અલગ અલગ બેંકનું વર્ગીકરણ છે કે ભાઈ સેન્ટ્રલ બેંક છે પછી એક તો નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુટ હોય તો એના વિશે માહિતી ખાનગી બેંક છે તો એના વિશે બધા નિયમો આપેલા છે આની અંદર કે શું છે વસ્તુ પછી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ્સ કંપનીઝ આપી દીધી છે પછી બેંક મર્જર છે મુદ્રા યોજના છે જે તાજેતરનું ભીમ એપ છે એ બધું પણ આપી દીધું છે એટલે કરંટ નોસ્ટ પણ આમાં કરી લીધું છે તો આમાંથી ઘણા જો તમને ખબર હશે ઘણા પ્રશ્નો પૂછાયેલા છે કેમ કે આ પ્રશ્નો આ આઈએમપી ચેપ્ટર છે ખૂબ જ બેન્કિંગ પ્રણાલી પહેલાં કરવું જોઈએ આમ તો નાણાકીય બજાર છે જે ફાઇનાન્શિયલ માર્કેટ કઈ રીતના એનું સંગઠન થતું હોય છે ઓલ મની છે જેની અંદર શેર બજાર વિશે માહિતી છે ડિપોઝિટરી છે નાણાકીય બજાર નોર્મલ પછી જાહેર વીતી છે પબ્લિક ફાઇનાન્સિંગ છે તેની અંદર રજારપત્રો બજેટ છે આ બધું કેવું કે ભાઈ ફાઇનાન્સ રિલેટેડ બધું વસ્તુ આપી દીધું છે બજેટ ખર્ચ મહેસૂલ આવક બજેટ આવક ક્યાંથી આવે શું છે આ તમે ક્યાંક ને ક્યાંક બંધારણની અંદર વાંચતા હોય છે પણ બજેટ જ્યારે આવે ત્યારે એનું જોઈ લેવું આ બજેટ વિશે નોર્મલ માહિતી કે બજેટ આ રીતના બને આવી રીતના એનું અલગ અલગ કરની વ્યવસ્થા છે પછી ભારતીયમાં આર્થિક આયોજન પણ એક છે કે ઇકોનોમિક પ્લાનિંગ ઇન ઇન્ડિયા એ કઈ રીતના એમાં પંચવર્ષીય યોજના બનાવી હતી પછી પંચવર્ષીય યોજના બંધ કરીને શું કર્યું નીતિ આયોગનો રચના થઈ પછી ભારતીય ઇન્ડિયન ઇકોનોમી સીઆરટીમાં નોર્મલ ધોરણ ભારતીય અર્થતંત્ર એવું એક ચેપ્ટર આપેલ છે આપણે પણ અંદર કદાચ ખબર હોય તો આવો એક સિલેબસનો ટોપિક હતો ભારતીય અર્થતંત્ર તો એ ખાલી નોર્મલ આ એક માહિતી છે કે ભાઈ ભારતીય અર્થતંત્ર વિશે કે અત્યાર સુધીમાં કઈ કઈ સુવિધા ભારત આર્થિક સુધારો એલપીજી રિફોર્મ્સ રિફોર્મથી આ બધી માહિતી ઉદારીકરણ જે ખાનગીકરણ અને ખાનગીકરણ ઉદારીકરણ વૈશ્વિકરણ થયું ઓગણીસો એકાણું ત્યાંથી પછી ભારતમાં જે પ્રાઇવેટાઇઝેશન એવું બધું કર્યું અને થોડુંક ઇકોનોમિક ગ્રોથ વૈદ્યો તો એના વિશે માહિતી છે વિદેશ વ્યાપાર છે ફોરેન ટ્રેડ છે એના વિશે પણ અગત્યનું છે આપણા સિલેબસની અંદર પ્રાથમિક ક્ષેત્ર બધા અલગ અલગ ક્ષેત્રો આપે છે પ્રાથમિક ક્ષેત્ર ક્યાં છે તો ભાઈ કૃષિ છે તો પ્રાથમિક ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્ર કેવું હોય એની અંદર રાખવું તો એ ક્ષેત્ર વિશે માહિતી છે બરાબર પછી છે એટલે કૃષિ ક્ષેત્ર પછી ઉદ્યોગ ક્ષેત્ર દ્વિતીય ક્ષેત્ર છે ઉદ્યોગની અંદર કઈ રીતના સુધાર થયો કંપની શાસન ઉદ્યોગોનું શું થયું એ બધું મૂડી શ્રમ એ બધું આવી ગયું અંદર દ્વિતીય ક્ષેત્રની અંદર પછી તૃતીય સેવા ક્ષેત્ર છે ત્રણે ત્રણ ક્ષેત્રને અલગ અલગ ચેપ્ટરમાં ડિવાઈડ કર્યું વસ્તી અને માનવ સંસાધન આમ તો ક્યારેક જીસીઆરટી જીઓ જીસીઆરટીનો પણ એક ટોપિક કહી શકાય વસ્તી છે તો એ વસ્તી રિલેટેડ આખી માહિતી કે ભાઈ દર શું છે ભારતમાં ક્યાં વસ્તી કેટલી વસ્તી વધારાથી શું થાય અર્થતંત્રમાં શું ફરક પડે એ બધી માહિતી અહીંયાથી તમને મળી જાય શહેરી વસાહતો વસાહતોને એ બધું હમણાં એક જીપીએસસીમાં પ્રશ્નો હતો એમાંથી ગરીબી બેરોજગારી અને ગ્રામીણ અર્થતંત્ર આ પણ એક અગત્યનો ટોપિક છે ગરીબી અને બેરોજગારી છે આખો કઉ છે જે એ કાવ આપ દીધો છે પછી અહીંયા છે એના ગરીબી સંબંધિત અલગ અલગ સમિતિઓ બની હતી બેરોજગારી કઈ રીતના ઉદ્ભવે કારણો આમાંથી મેન્સમાં ઘણીવાર પ્રશ્નો હોય ગરીબી હટાવવા માટે શું કરવું જોઈએ બેરોજગારી માટે શું કરવું અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો છે જે નોર્મલ ગ્રાહક સુરક્ષા અધિનિયમના આ બધા જે લોકો છે ને તમે જીસીઆરટીમાં જોયા હશે કે શું દર્શાવે છે એક માર્ક હોલમાર્ક ટકાઉ વિશાખના અલગ અલગ લક્ષ્યો છે જે એસડી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એસડીજી એ બધા અહીંયા આપેલ છે આ એમપી જે બધા યાદ રાખવાના તમારે એટલે કામ લાગે એ મેન્સમાં બહુ સરસ મજા એને કોષ્ટક સ્વરૂપે માહિતી આપી દીધી છે છેલ્લે પરિશિષ્ટ છે એની અંદર અલગ અલગ અર્થવ્યવસ્થા અને યોજનાઓ છે કોઈ પણ કે એની એ બધી વસ્તુ આપણે જાહેર સાહસો આપે છે જે પંચ નાણાં પંચ શું હતું એના કયા અધ્યક્ષ હતા એ વિશે રેલવે ઉત્પાદન એકમ આપેલા છે તો ત્રણે બુકના રિવ્યૂ તમને કેવી લાગી બુક જરૂરથી જણાવજો અને હોય કે બુકનો રિવ્યૂ કરો જરૂરથી જણાવજો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ ટાટા